ચોમાસાની શરૂઆત થતાની સાથે જ પાણીજન્ય રોગચાળો વખરતો હોય છે ત્યારે વડોદરા શહેરમાં કોલેરાએ દસ્તક દીધી છે શહેરમાં ઓગણીસથી વધારે કોલેરાના શંકાસ્પદ કેસ નોંધાયા જેમાંથી પાંચ દર્દીઓ હાલ સારવાર હેઠળ છે અને એસએસજી હોસ્પિટલ તેમજ જમનાબાઈ હોસ્પિટલમાં દાખલ કરાયેલા છે બીજી તરફ જે દર્દીઓ જે વિસ્તારમાંથી મળ્યા છે તે તમામ વિસ્તારોમાં પાણીના સેમ્પલ લેવાની પ્રક્રિયા આરોગ્ય વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે અને શંકાસ્પદ જણાયેલા વિસ્તારોમાં ક્લોરિનેશનની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે હાલ એસએસજી હોસ્પિટલમાં પાંચ છ દર્દીઓ જમનાબે હોસ્ટ્રો ત્રણેક દર્દીઓ કે જે ડાયરિયા સાથે એડમિટ થયા હતા અને સસ્પેક્ટેડ કોલેરાના કેસો ગણી શકાય અમુક જગ્યાએ એન્ટિજન ટેસ્ટ થયા છે અમુક કેસોમાં હેંગિંગ ડ્રોપ મેથડથી માઇક્રોસ્કોપિક વિબ્રિયો કોલેરા દેખાય છે અમુક જગ્યાએ એકાદ રિપોર્ટમાં પ્રાઇવેટ લેબોરેટરીનો કલ્ચર રિપોર્ટ ડિસડિફ્યુઝન દ્વારા કરેલો છે ગવર્મેન્ટના ક્રાઇટેરિયા પ્રમાણે આ બધા સેમ્પલો જે તે હોસ્પિટલોમાંથી એસએસજી હોસ્પિટલમાં મોકલી અને પ્રોપર કલ્ચર મીડિયામાં ચારેક દિવસ સુધી કલ્ચર કર્યા પછી આના રિપોર્ટ આવતા હોય છે અને જે રાજ્ય સરકારને કેન્દ્ર સરકારને રિપોર્ટિંગ કરવાના હોય છે જે ઇન્ટરનેશનલ કક્ષાએ પણ રિપોર્ટિંગ થતા હોય છે એક પાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરીના નામે ફક્ત શહેરની કાંસોની સફાઈ કરવામાં આવી છે પરંતુ આ બધી કામગીરીઓ પણ પ્રી મોન્સૂન અંતર્ગત કરી લેવી જોઈએ પરંતુ તેઓ પાલિકાના સત્તાધીશોને ધ્યાને નહીં આવતા શહેરમાં ઝાડા ઉલટીના કેસ સતત વધી રહ્યા છે હાલ તો પાલિકાના સત્તાધીશો જણાવી રહ્યા છે કે કોલેરામાંથી મુક્તિ મેળવવા અને દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે તે માટે પાલિકાના તમામ આરોગ્ય કેન્દ્ર પર વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે શહેરના મોટા ભાગના વિસ્તારોમાં પાણીમાં કોમ્બિનેશન આવતું હોવાથી પાલિકાને વારંવાર ફરિયાદ મળતી હોય છે તેવા અંતર્ગત જે બોર્ડમાંથી સૌથી વધારે કોલેરાના શંકાસ્પદ કેસ મળ્યા છે કોલેરાના કેસો પુષ્કળ વધી ગયા છે ખાસ તો અમારા વિસ્તારની બી વાત કરીશ તમને તમે જોઈ શકો કે બે ત્રણ કેસ તો કોલેરાના આવ્યા છે કોર્પોરેશનના દવાખાના અમુક પેશન્ટ એવા છે કે જે પ્રાઇવેટ દવાખાનામાં જતા હોય છે હવે અમારી આ પંખાવાલાની ગલીમાં છેલ્લા દસ દિવસથી કારુનો ગંદુ પાણી આવે છે એ જ પ્રમાણે આખા નવાપુરા વિસ્તારમાં પુષ્કળ જગ્યાએ કારુનો ગંદુ પાણી આવે છે ને એના લીધે ઘર ઘરમાં પચાસ મકાન હોય તો વીસ મકાનમાં લોકો બીમાર છે બોટલો ચડાય છે એવી પરિસ્થિતિ છે ને દરેક જે તે અધિકારી હોય વોર્ડ ઓફિસર હોય ડ્રેનેજવાળા ડેપ્યુટી હોય કે પાણી પુરવઠાવાળા હોય તમામને રજૂઆતો કરી છતાં દસ દસ દિવસ સુધી ગટર સાફ કરવા ના જાય પાણીનું ધ્યાન ના રાખે પ્રી મોન્સૂન ની ફક્ત ફક્ત કાગળ